अमदावाद में कोरोना वायरस संक्रमण वध्यु छे। शहर में वधु 42 स्थल माइक्रो कंटेनमेंट जोन में मुकाया छे। अमदावाद में कुल 318 स्थल माइक्रो कंटेनमेंट जोन हेठ आवे छे। तो अमदावाद शहर में कोरोना संक्रमण वधतु जई रह्यु छे। जेम जेम केसीस वधी रह्या छे तेम तेम केटलाक विस्तारों माइक्रो कंटेनमेंट जोन में तेमनो समावेश थई रह्यो छे। हाल शहर में कुल 318 स्थळ एवा छे जे माइक्रो कंटेनमेंट में छे। वधु 42 स्थळ माइक्रो कंटेनमेंट जोन में मुकाया छे। अमदावाद माटे आफतरूप कोरोना। अमदावाद में रेमडेसिविर इंजेक्शन माटे लांबी लाइन लागी छे। वहेली सवारथी जायडस होस्पिटल में लोको लाइन में उभा छे। सरकारे 35,000 इंजेक्शन खरीदया छता पण लाइन में उभा रहेवानो सिलसिलो हजी पण यथावत छे। दूर दूर थी लोको इंजेक्शन लेवा माटे जायडस होस्पिटल पहुंची रहा छे। दिन प्रतिदिन कोरोना संक्रमण छे ते वधी रह्यु छे ने जेना पगले आप जे कतारो जोई रह्या छो ते पुरवार करे छे के राज्य में केटलू संक्रमण छे ते वधी रह्यु छे ने तेना कारणे जे रेमडेसिविर इंजेक्शन छे तेनी ताती जरूरियात छे ते जोवा मळी रही छे। जो के वहेली सवारथी ज आ लांबी कतारो छे ते थलतेज पासे आवेली जायडस होस्पिटल खाते लागी रही छे अने तेमा मोटी संख्या में जे नागरिको छे ते तेमना परिवारजनों माटे एटले के कोई कोरोना से संक्रमित थयुं होय अने तेमने आ आजे इंजेक्शन नी ताती जरूरियात होय ते लेवा माटे अहीं आवे छे। तमाम दस्तावेजो साथे लेवा आवे छे। जो के एक व्यक्ति ने 6 डोजनी जरूर थती होय छे एटले के 6 इंजेक्शन नी जरूर थती होय छे अने 6 इंजेक्शन लेवा माटे थई अने लोकोए जे लांबी कतारो छे ते लगाववामां आवी छे। वहेली सवारथी ज आ लाइनो छे ते लागी जाय छे। 8 वाग्याथी इंजेक्शन छे तेने वेचवानी प्रक्रिया छे ते शुरू थती होय छे अने रात्रि 8 वाग्या सुधी जे जायडसमांथी इंजेक्शन मळी रह्यो छे ते प्रकारनी बाबतो छे ते हाल तो सामे आवी रही छे। परंतु आप दृश्यमां जोई रह्या छो के जे रीते लोकोनी जे लांबी कतारो छे लोको साथे पण वात करीशुं तेओ शुं कही रह्या छे। शुं कहेशो केटला वाग्याथी आ लाइनमां ऊभा छो? केवी મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે? વૈકલ્પિક વ્યવસ્થા થવી જોઈએ કે કેમ? વૈકલ્પિક વ્યવસ્થાનું તો એવું થવી જ જોઈએ કારણ કે પ્રાઇવેટ હોસ્પિટલના જ પ્રોવાઇડ કરતા હોય તો અમારે અહીંયા ઊભું ના રહેવું પડે। કાલે બી અમે 6:15 થી આયા હતા, 9:30 સુધી ઊભા રહ્યા પછી કે અહીંયા સ્ટોક નથી એટલે પાછા જતા રહ્યા અને આજે બી સવારના ઊભા છીએ 5:30 ના, પણ હજુ હવે નંબર આવે છે કે નહીં આવતો એ ખબર નથી। ચોક્કસથી તો ગઈ કાલે પણ આ જ સ્થિતિમાં ઊભા હતા, સ્ટોક પૂરો થઈ ગયો હતો અને સ્થિતિમાંથી બાકાત થવું પડ્યું હતું। આ પ્રકારની નોબત છે તે આવી રહી છે, પરંતુ લાઈન છે તેજ પુરવાર કરે છે કે કેટલી વિકટ સ્થિતિ છે, વિકટ સ્થિતિ છે તે જોવા મળી રહી છે કે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વેક્સિનની એક તરફ વેક્સિનેશનની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે બીજી તરફ આ લાંબી કતારો જે છે તે કોઈ સંક્રમિત થયું હોય તેની માટે ઇન્જેક્શનની છે। કેટલા વાગ્યાથી લાઈનમાં ઊભા હતા, કેવી જરૂરિયાત છે અને તેના કારણે કેવી મુશ્કેલીમાં સફર થવું પડે છે? 6 વાગ્યાથી લાઈનમાં ઊભા છે અહીંયા, પણ હજી સુધી નંબર આવતો નથી, ક્યુ આગળ વધતો નથી ને એમર્જન્સીમાં લાઈક ઓનલાઈન કે એવું કંઈક બુકિંગ રાખવું જોઈએ તો અમને લાઈનમાં કાં તો પેશન્ટ જેમ આવે એમ એમને આપી દેવા જોઈએ છે। લાઈનમાં ઊભો રહ્યો એમર્જન્સીમાં કરી ના। કેટલા વાગ્યાથી લાઈનમાં ઊભા છો? 6 વાગ્યાથી ઊભા છે। તો જે રીતે તમે જે લાંબી કતારો જોઈ રહ્યા છો તે 6 વાગ્યાથી લાઈનમાં ઊભા છે, પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરી રહ્યા છે। ક્યાંક ડોઝ છે તે પણ પૂર્ણ થઈ ચૂક્યા છે। જો કે રાજ્ય સરકાર કહે છે કે 35,000 જેટલા જે ઇન્જેક્શન છે તેની ખરીદી થઈ ચૂકી છે, અમદાવાદને 18,000 જેટલા ઇન્જેક્શન આપવામાં આવશે, પરંતુ સ્થિતિ તમારી સામે છે। સરકાર વાત કરે છે પરંતુ સ્થિતિ એ છે કે લોકોને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદમાં 6 થી 7 સેન્ટરોમાં આ ઇન્જેક્શન મળે છે, પરંતુ લાઈન જ પુરવાર કરે છે કે ગમે તેટલી જગ્યાએ ઇન્જેક્શન મળતા હોય, પરંતુ જે લાંબી કતારો છે તે જ દર્શાવે છે કે કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કેવી મુશ્કેલીની નોબત છે તે આવી રહી છે અને લોકોને પણ પારાવાર મુશ્કેલી નો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। સાથે સાથે અન્ય લોકો પણ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, તેઓ શું કહી રહ્યા છે, શું કહેશો, કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ લાંબી કતારો છે ત્યારે? આજે હું આ બીજી વાર આવી છું, પણ મારી સાથે એવા પણ લોકો છે કે જે આજે ત્રીજી વાર આવ્યા છે અને એમને નથી મળી રહ્યું। અને મેઇન કારણ એ છે કે જે ગવર્મેન્ટે 3 દિવસથી પેપરમાં આપ્યું છે કે સોલા સિવિલ એસવીપી સિવિલ હોસ્પિટલ ત્યાંથી સ્ટોક મળશે, ત્યાં તો ફોન ઉપર અથવા તો મળવા જઈએ તો આરએમઓ ચોખ્ખી ના પાડી દે છે કે સરકારે ભલે નામ આપી દીધા પણ અમને અમારી પાસે સ્ટોક નથી કે અમારી પાસે ગાઈડલાઈન નથી। એટલે અત્યારે ફક્ત ઝાયડસ એક જ એવી જગ્યા છે કે જ્યાં તમને નિયત ભાવે મળવાની આશા છે।
એ આશા હોવાથી લોકો આવી રીતે લાઈનમાં ઉભા રહ્યા છે. અત્યારે અમને પણ ડર છે કે અમને ઇન્ફેક્શન નહીં લાગે, કારણ કે આમાંથી ઘણા બધાને નથી ખબર કે મને કોરોના છે કે નથી ખબર. એટલે ડર છે, પણ છતાંય આજે ઘરના લોકો મુશ્કેલીમાં હોય તો આવવું પડે છે લાઈનમાં. ચોક્કસથી, તો એક તરફ કોરોનાનો ડર છે, કોરોનાના ડર વચ્ચે લાંબી કતારો ઉભા છે, કારણ કે સ્વજન જે છે તે સારવાર લઈ રહ્યું છે અને તેને ઇન્જેક્શનની તાતી જરૂરિયાત છે. આ લાઈનો જ પુરવાર કરે છે કે કેટલી જરૂરિયાત છે, કેટલી સંવેદના જે પોતાના પરિવાર માટે છે કે પોતે પણ સંક્રમિત થવાના ડર વિના ઇન્જેક્શન લેવા માટે આવે છે. એટલે સાફ એ દર્શાવે છે કે ઇન્જેક્શનની તાતી જરૂરિયાત છે. સરકાર વાત કરે છે, પરંતુ ઇન્જેક્શન માટે લાંબી કતારો છે તે અકબંધ રીતે જોવા મળી રહી છે. કેમેરા પર્સન મેહુલ રાઠોડ સાથે ગૌતમ શ્રીમાળી, વીટીવી અમદાવાદ.